સિલિન્ડર ફાટવાને કારણે અને ત્યારબાદ શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોઈ શકે છે. તો આગ પાંચમા માળેથી ધીમે ધીમે એક બાદ એક માળ પર પ્રસરી ગઈ છે અને હાલ જે પ્રમાણે પ્રાથમિકતા છે કે આગને કાબૂમાં લેવામાં આવે અને તમામ ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવે. તો અહીં બેદરકારી કોની છે તે બાદમાં નક્કી થશે, કારણ કે આ જે નવનિર્મિત બિલ્ડિંગ છે ત્યાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો છે કે નહીં, કે સુવિધાનો અભાવ છે તે ત્યારબાદ જ ખ્યાલ આવશે. પરંતુ હાલ જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં લોકો ફસાયેલા છે અને જીવ બચાવવા માટે અહીં મરણિયા પ્રયાસ કરતા નજરે પડી રહ્યા છે. આ લોકો પોતાનો જીવ બચાવવા માટે ગુહાર કરી રહ્યા છે, કારણ કે ફસાયેલા છે અને આગ ધીમે ધીમે વધી રહી છે. આગ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ આગે કરી લીધું છે કે અહીં અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા છે. તો આ પછી પ્રમાણે જોઈ રહ્યા છો કે લોકો બાલ્કનીમાં આવી ગયા છે પોતાનો જીવ બચાવવા માટે, કે જેથી ધુમાડાથી ગુંગળાઈને લોકો પોતાનો જીવ ન ગુમાવે. તો અહીં બાલ્કનીમાં આવીને લોકો જીવ બચાવવા માટે ગુહાર કરી રહ્યા છે. ફાયર બ્રિગેડના અધિકારીઓને, ફાયર બ્રિગેડના કર્મચારીઓને પોતાના તરફ ધ્યાન દોરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તો હાલ આગ આટલી ભીષણ, અમદાવાદમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. સુરતમાં જે તક્ષશિલા કાંડ બન્યો હતો જેમાં 20થી પણ વધુ બાળકો મોતને ભેટ્યા હતા અને એ આગનો કાંડ હજુ લોકોના માનસપટથી ગયો નથી, ભૂલાયો નથી. ત્યાં વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે અમદાવાદથી. તો હાલ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે અને આસપાસની બિલ્ડિંગના લોકો પણ હાલ બહાર આવી ગયા છે, તેઓ પણ ભયમાં મુકાઈ ગયા છે. તો તમામ લોકોને બચાવી લેવા માટે હાલ ફાયર બ્રિગેડ દ્વારા તાબડતોડ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે કે 15થી પણ વધુ લોકોને બચાવી લેવાયા છે, 15થી પણ વધારે લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો બીજી પક્ષે દેખાઈ રહ્યા છે કે અનેક લોકો, 40થી પણ વધારે લોકો હજુ પણ આ બિલ્ડિંગમાં ફસાયા હોવાની આશંકા છે. તો લોકોમાં હાલ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે અને 10થી પણ વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, પાણીનો મારો ચલાવીને હાલ આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. તો બીજી બાજુ લેડર મૂકીને સીડીઓ દ્વારા પણ લોકોને નીચે ઉતારવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, કારણ કે જે પહેલે બીજે ત્રીજે માળે ફસાયેલા લોકો છે તેમને હાલ બહાર કાઢવામાં આવી રહ્યા છે, કારણ કે આગ એક બાદ એક માળ પર પ્રસરી રહી છે અને અનેક લોકોના જીવ અહીં જોખમમાં મુકાઈ ગયા છે. કારણ કે આ કોઈ કમર્શિયલ નહીં પરંતુ રેસિડેન્ટ બિલ્ડિંગ છે અને રેસિડેન્ટ બિલ્ડિંગમાં અનેક લોકો વસવાટ કરતા હોય છે, ખાસ કરીને અત્યારે મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં ફસાયા હોવાની આશંકા છે. તો અત્યાર સુધીમાં 15થી પણ વધારે મહિલાઓ અને બાળકોને બચાવી લેવાયા છે, પરંતુ હજુ પણ મોટી સંખ્યામાં લોકો ફસાયા હોવાની આશંકા છે. આગના આ દ્રશ્યો ખરેખર વિચલિત કરી દેનારા આ દ્રશ્યો છે અને જોનાર લોકોના જીવ પણ અધ્ધાર થઈ જાય, ત્યારે જે લોકો ફસાયા છે તેમની હાલ માનસસ્થિતિ શું હશે તે સમજી શકાય છે. જીવ બચાવવા માટે હાલ તેઓ જે પ્રમાણે ગુહાર લગાવી રહ્યા છે અને બાલ્કનીમાં બહાર આવીને તે લોકો ફાયર બ્રિગેડનું ધ્યાન પોતાના તરફ દોરવા માટે પ્રયાસ કરી રહ્યા છે, તેમનો જીવ બચાવવા માટે હાલ તેઓ સંઘર્ષ કરી રહ્યા છે, મરણિયા પ્રયાસ કરી રહ્યા છે. તો વધુ એક ઘટના સામે આવી છે, અહીં કોની બેદરકારી તે તો બાદમાં જ ખ્યાલ આવશે, કારણ કે આ નવ તો વિકરાળ લાગવાને કારણે ત્યાં રહેવાસીઓને બચાવવાની કામગીરી ચાલુ છે, હજુ પણ અનેક લોકો અંદર ફસાયા હોવાની આશંકા છે. તો અમદાવાદના ગોતા વિસ્તારની આ ઘટના, ગોતા વિસ્તારમાં આવેલા ગણેશ જીનેસિસ બિલ્ડિંગના પાંચમા માળે એકાએક આગ લાગી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો લોકો જીવ બચાવવા માટે હાલ તો સંઘર્ષ જે રીતે કરી રહ્યા છે, લોકો મરણિયા પ્રયાસ કરી રહ્યા છે આગમાંથી બહાર નીકળવા માટે, પોતાનો જીવ બચાવવા માટે. આ વિસ્તાર ગોદરેજ ગાર્ડન સિટી પાસે આવેલો છે અને હાલ ફાયર વિભાગની 10થી પણ વધુ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. તો હજુ પણ અનેક લોકો, 40થી પણ વધારે લોકો આ બિલ્ડિંગમાં ફસાયા હોવાની આશંકા છે, કારણ કે આ કોઈ કમર્શિયલ બિલ્ડિંગ નહીં પરંતુ રેસિડેન્ટ બિલ્ડિંગ છે, એટલે અહીં જોખમ ઘણું વધી જાય છે, કારણ કે ઘણા વધારે સંખ્યામાં લોકો અહીં અંદર હોવાની આશંકા છે.
तो घटना स्थले एम्ब्युलेंस पण पहोंची गई है, फायर ब्रिगेड की गाड़ियों पण पहोंची गई है। 10 થી પણ વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ હાલ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। તો અહીં પ્રાથમિકતા લોકોને બચાવવાની છે, તેથી રેસ્ક્યુ ઓપરેશન પણ તાબડતોડ શરૂ કરવામાં આવ્યું છે અને 7 થી પણ વધુ ફાયર બ્રિગેડની ટીમો દ્વારા હાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં 15 થી પણ વધુ લોકોના જીવ બચાવી લેવાયા છે, પરંતુ હજુ પણ अनेक लोको, मोटी संख्या में लोको आ बिल्डिंग में फसाया होवानी आशंका छे। तो प्राथमिक माहिती जे प्रमाणे मळी रही छे कि घर में गैस नो सिलिंडर फाटता आ आग लागी छे। हाल स्थानिको अने फायर विभाग नी टीमे राहत कामगीरी शुरू करी दीधी छे। तो आ विकराळ आग ने कारणे बे जेटला लोको दुर्घटना ने कारणे हाल इजाग्रस्त थया होवाना पण समाचार मळी रह्या छे। तो अनेक लोकोने बचावी लेवाया छे। छठ्ठा माळे रहेता एक रहेवासीए कहूं कि आ आग पांचमा माळे लागी हती अने धीमे धीमे एक बाद एक माळ पर आ आग प्रसरी रही छे, तेथी अनेक लोकोना जीव अहीं जोखममां मुकाई गया छे। हाल फायर ब्रिगेड नी प्राथमिकता जे प्रमाणे छे कि लोकोने रेस्क्यू करवा, लोकोने आ आगना आगमांथी बहार काढवा, कारण के अनेक लोकोना जीव जोखममां मुकाई गया छे। अने लोको पण सामे पक्षे जे रीते दृश्यमां देखाई रह्युं छे कि मरणिया प्रयास करी रह्या छे પોતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, પોતાની જિંદગી બચાવવા માટે, કારણ કે આગની દુર્ઘટના જ્યારે પણ ઘટે છે ત્યારે આ વિકરાળ આગ અનેક લોકોના જીવ લઈને ઝંપે છે। સુરતની જે ઘટના સામે આવી હતી, તક્ષશિલા કાંડ, કે જેમાં 20 થી પણ વધુ બાળકોએ પોતાના જીવ હોમી દીધા હતા, 20 થી પણ વધુ બાળકોના જીવ આ આગ ભરખી ગઈ હતી। ત્યારે વધુ એક અમદાવાદના ગોતા વિસ્તારમાં આ ઘટના સામે આવી છે, જ્યાં गणेश जिनेसिस रेसिडेंट बिल्डिंग में आ आग लागी छे। अने आगना धुमाडाना गोटे गोटा पर थी ख्याल आवी शके छे कि आ आग खूब ज भीषण, खूब ज विकराळ, अने आग ने काबू में लेता हजु घणो समय लागी शके छे। तो 15 थी पण वधु लोकोने अत्यार सुधी में बचावी लेवाया छे, परंतु धुमाडाने कारणे पण लोको गुंगळाईने बेभान थई जता होय छे अने पोतानो जीव गुमावता होय छे। त्यारे फायर ब्रिगेडनी अहीं प्राथमिकता छे कि तमाम फसायेला लोकोने बहार काढवामां आवे, कि जेथी गुंगळाई जवाने कारणे कोई पण व्यक्ति पोतानो जीव न गुमावे। तो पांचमा माळे लागेली आग हाल धीमे धीमे प्रसरी रही छे अने लोको पण पोतानो जीव बचाववा माटे हाल मरणिया प्रयास करता नजरे पड़ी रहा छे। तो जे प्रमाणे प्राथमिक अनुमान लगाववामां आवी रह्युं छे, चोक्कस अनुमान हजु तो ख्याल नथी आव्यो, कारण के ते तपास बाद ज खबर पड़शे कि चोक्कस क्या कारणसर आग लागी हती। परंतु हाल प्राथमिक अनुमान जे प्रमाणे लगाववामां आवी रह्युं छे कि गैस नो सिलिंडर फाटवाने कारणे अने त्यारबाद शोर्ट सर्किट ने कारणे आ आग लागी होई शके छे। तो वधु एक घटना अहीं बेदरकारी सामे आवी छे। बिल्डिंग नवनिर्मित बिल्डिंग छे, परंतु अहीं सवाल ए थाय छे कि फायर सेफ्टीना पूरता साधनों छे के केम, फायर एक्सटिंग्विशर छे के केम, कारण के जे प्रमाणे तंत्र द्वारा गाइडलाइन्स आपवामां आवी हती कि तमामे तमाम बिल्डिंग में आवश्यक छे के फायर एक्सटिंग्विशर मुकवामां आवे, फायर सेफ्टीना पूरता साधनों मुकवामां आवे, जेथी क्यारे पण आवी कटोकटीनी स्थिति उभी थाय, ज्यारे पण आवी दुर्घटना सर्जाय त्यारे लोकोना जीव बचावी शकाय અને આગને કાબૂમાં લઈ શકાય। પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે આ નવનિર્મિત બિલ્ડિંગમાં આગના સાધનો છે કે કેમ, એ તપાસ બાદ જ ખ્યાલ આવશે। પરંતુ હાલ પ્રાથમિકતા જે પ્રમાણે રહી છે કે રેસ્ક્યુ કરવા લોકોને અને તેમના જીવ બચાવવા। તો અમદાવાદમાં લાગેલી આ વિકરાળ આગ, જે એક બાદ એક પાંચમા માળે આગ લાગી હતી અને એક બાદ એક માળ પર પ્રસરી રહી છે। तो हाल फायर ब्रिगेडनी टीम तो घटनास्थले पहोंची गई है, रेस्क्यू करने की कामगिरी शुरू करवामां आवी छे। परंतु जे प्रमाणे समाचार मिली रहा है कि हाइड्रोलिक सीढ़ी खुलती नहीं अने तेना कारणे रेस्क्यू ऑपरेशन में हाल विलंब थई रह्यो छे। तो फरी एक बार अहीं बेदरकारी सामे आवी रही छे, कारण के सूरत में पण जे प्रकारनी स्थिति सामे आवी हती कि बाळको चौथा माळे फसायेला हता, परंतु जे सीढ़ी हती, जे लेडर हती, ते टूंकी हती अने तेना कारणे अनेक बाळकोए पोताना जीव गुमाव्या हता। तो अहीं पण ए ज प्रकारनी बेदरकारी सामे आवी रही छे, कारण के हाइड्रोलिक सीढ़ी पहोंची गई छे, कर्मचारीओ पहोंची गया छे, परंतु हाइड्रोलिक सीढ़ी खुलती नथी અને તેના કારણે જે બાલ્કનીમાં બેઠેલા લોકો, બાલ્કનીમાં ઉભેલા લોકો જે પોતાનો જીવ બચાવવા માટે મરણિયા પ્રયાસ કરી રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે અને ગુહાર લગાવી રહ્યા છે, તેઓના જીવ બચાવવામાં હાલ વિલંબ થઈ રહ્યો છે। તો અહીં વધુ એક વખત બેદરકારી સામે આવી રહી છે, કારણ કે જ્યારે કટોકટીની સ્થિતિ હોય
त्यारे ज फायर ब्रिगेड ना जे साधनों छे ते काम मां नथी आवता, तो हाइड्रोलिक सीढ़ी खुलती नथी, आ महत्वपूर्ण समाचार मळी रह्या छे अने तेना ज कारणे रेस्क्यू मां विलंब थई रह्यो छे। तो शा माटे आ प्रकारनी बेदरकारी? समय अही अनेक सवालों अही उभा ए थाय छे के आ साधनों एटला माटे वसावामां आवे छे कि ज्यारे कटोकटीनी स्थिति उभी थाय, कोई दुर्घटना सर्जाय त्यारे लोकोना जीव बचावी शकाय, लोकोने रेस्क्यू करी शकाय। परंतु अही जे समाचार मळी रह्या छे કે હાઇડ્રોલિક સીડી છે, કર્મચારીઓ પહોંચી ગયા છે, પરંતુ હાઇડ્રોલિક સીડી ખુલતી જ નથી, એટલે ફાયરના સાધનો દુર્ઘટનાના સમયે જ અહીં કામ નથી આવતા। આ વધુ એક વખત બેદરકારી અહીં તંત્રની સામે આવી રહી છે। તો લાખોના ખર્ચે, કરોડોના ખર્ચે સાધનો વસાવવામાં આવે છે, પરંતુ શું કામના કે જ્યારે દુર્ઘટનાના સમયે જ આ સાધનો કામ ન આવે। તો લોકો જે પ્રમાણે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ખરેખર જોનારના મનને પણ આ દ્રશ્યો વિચલિત કરી દે તેવા છે। જોનારના જીવ પણ અધ્ધર થઈ જાય તેવી આ ઘટના, અમદાવાદના ગોતા વિસ્તારની રેસિડેન્ટ બિલ્ડિંગમાં આગની ઘટના, અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તાબડતોડ। પરંતુ અહીં ફરી એકવાર બેદરકારી એ સામે આવી છે કે સાધનો સાથે ટીમ પહોંચી ગઈ છે, પરંતુ સાધનોને ઉપયોગમાં નથી લઈ શકતા। ત્યારે સાધનોનો અર્થ શું? તો લોકોમાં હાલ ભયનો માહોલ ફેલાઈ ગયો છે, કારણ કે આ જીવલેણ આગ જે એક કલાક જેટલો સમય થઈ ગયો છે, પરંતુ હજુ પણ કાબૂમાં નથી આવી। તો લોકો હાલ બીજા પક્ષે જે પ્રમાણે ગુહાર લગાવી રહ્યા છે કે અમને બચાવો, કર્મચારીઓનું ધ્યાન દોરી રહ્યા છે। બાલ્કનીમાં લોકો પહોંચી ગયા છે, કારણ કે ધુમાડાને કારણે, ગુંગળાઈ જવાને કારણે પણ લોકો બેભાન થતા હોય છે અને મોતને ભેટતા હોય છે। ત્યારે રેસિડેન્ટ બિલ્ડિંગમાં લાગેલી આ આગમાં 40 થી પણ વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે। આ કોન્ક્રીટના જંગલોમાં બનતી દુર્ઘટનાઓ જે એક બાદ એક અટકવાનું નામ જ નથી લઈ રહી। સુરતમાં કમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગી હતી અને એ હજુ લોકોના માનસપટમાં છે, લોકોના માનસપટમાંથી વિસરાય નથી। ત્યાં અમદાવાદની આ બીજી ઘટના, ગોતા વિસ્તારમાં આવેલા ગણેશ જીનેસિસ રેસિડેન્ટ બિલ્ડિંગમાં આ આગની ઘટના સામે આવી છે। અને હાલ જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે કે આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। તો બિલ્ડિંગમાં ફસાયેલા 40 લોકોને બચાવવા માટેની મથામણ। તો મહત્વપૂર્ણ સમાચાર, અમદાવાદના ગણેશ જીનેસિસ બિલ્ડિંગમાં લાગેલી આગને કાબૂમાં લઈ લેવાય છે, એટલે જે તાબડતોડ પ્રયાસ કરવામાં આવ્યા હતા આખરે આગને અંકુશમાં લઈ લેવામાં આવી છે। જે ભીષણ આગ હતી, વિકરાળ આગ હતી અને એક બાદ એક માળને પોતાની ઝપેટમાં લેતી હતી, ત્યારે આખરે તાબડતોડ કામગીરી બાદ આ આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા અને આખરે આગ કાબૂમાં આવી ગઈ છે। તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે આ દુર્ઘટનામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે। તો અહીં 7 થી પણ વધુ લોકો હાલ સારવાર હેઠળ છે, એટલે રેસિડેન્ટ બિલ્ડિંગમાં આ આગ લાગી હતી અને અમે આપને જે પ્રમાણે કહ્યું કે ગંભીરતા ખૂબ ઘણી વધી જાય છે, ખૂબ જ સંવેદનશીલ આ ઘટના જેમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે। તો આગની ઘટનામાં હાલ જે પ્રમાણે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે એક વ્યક્તિનું મોત થયું છે અને 7 થી પણ વધુ લોકો હાલ સારવાર હેઠળ છે। અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી આ બિલ્ડિંગમાં આગની ઘટના સામે આવી છે અને આગની ઘટનામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે। તો ક્યારે આ જાનહાની અટકાવી શકાશે? આ પ્રકારની દુર્ઘટનાઓથી આપણે સ્માર્ટ સિટીની વાતો કરીએ છીએ, પરંતુ કોન્ક્રીટના જંગલોમાં જે એક બાદ એક બિલ્ડિંગોનું, આ ગગનચુંબી ઇમારતોનું નિર્માણ થાય છે, પરંતુ અહીં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો નથી હોતા અને દુર્ઘટના સમયે જ્યારે ફાયર સેફ્ટીના સાધનો પણ કામ નથી આવતા અને તેના કારણે લોકોને જીવ બચાવવામાં વિલંબ થાય છે। તો હાલ તો જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે કે આ વિકરાળ આગને, કે જે એક વ્યક્તિને ભરખી ગઈ છે, તેને કાબૂમાં લઈ લેવામાં આવી છે અને આગ કાબૂમાં લેવામાં આવતા મોટી જાનહાનિ અટકી ગઈ છે। તો મોટી સંખ્યામાં હાલ લોકોના જીવ જે જોખમમાં હતા, આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે, અંકુશમાં આવી ગઈ છે, તેથી લોકોના જીવ તો હાલ બચાવી લેવાયા છે। રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે, કારણ કે ધુમાડાને કારણે, ગુંગળાઈ જવાને કારણે પણ લોકો મોતને ભેટતા હોય છે, ત્યારે તમામ ફસાયેલા લોકોને હાલ બહાર કાઢવાની, નીચે ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને તે પણ હજુ પણ યથાવત છે। પરંતુ એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે, એટલે વધુ એક વખત આ જે ઘટના સામે આવી છે, વધુ એક આગ અહીં એક વ્યક્તિને ભરખી ગઈ છે।
तो लोकोमां अफरातफरीनो माहौल सर्जाई गयो छे अने आसपासनी बिल्डिंगमां रहेता लोको पण हाल नीचे आवी गया छे અને સ્થાનિકો દ્વારા પણ લોકોને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી એટલે પ્રશંસનીય કામગીરી અહીં સ્થાનિકોને પણ જોવા મળી રહી છે કે ફાયર બ્રિગેડની સાથે સાથે સ્થાનિકોએ પણ આ ઇમારતમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટેની કામગીરી તાબડતોડ શરૂ કરી દીધી હતી તો બિલ્ડિંગમાં ફસાયેલા હજુ પણ 40 થી પણ વધુ લોકો ફસાયા છે અને તેમને બચાવવા માટે હાલ મથામણ શરૂ છે યથાવત છે જો કે ફાયર બ્રિગેડની હાઇડ્રોલિક સીડી નહીં ખુલતા બચાવમાં અડચણ થઈ રહી છે વિલંબ થઈ રહ્યો છે તો આ વધુ એક જે બેદરકારી કહો કે કટોકટીની સ્થિતિમાં જ્યારે સાધનો કામ નથી આવતા ત્યારે આ સાધનો કેટલા ઉપયોગમાં તેઓ પણ અહીં સવાલ ઉભો થઈ રહી છે કારણ કે ક્યારેક પૂરતા સાધનો નથી હોતા અને જો પૂરતા સાધનો હોય તો ટેકનિકલ કોઈ ખામી હોય છે અને તેના કારણે તે ઉપયોગમાં નથી આવતા અને પરિણામે લોકોના જીવ બચાવવામાં વિલંબ થાય છે તો આફતની આ આગ જોકે હાલ તો કાબુમાં લઈ લેવામાં આવી છે પરંતુ હાઇડ્રોલિક સીડી નથી ખુલી રહી અને તેના કારણે લોકોને રેસ્ક્યુ કરવામાં વિલંબ થઈ રહ્યો છે તો અહીં સવાલ અનેક ઉભા થાય છે કે કોની બેદરકારી શું આ નવનિર્મિત બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો હતા કે કેમ અને અહીં બીજો મહત્વપૂર્ણ સવાલ એ ઉભો થાય છે કે જ્યારે ફાયર બ્રિગેડના કર્મચારીઓ પણ પહોંચી ગયા છે પૂરતા સાધનોની સાથે પહોંચી ગયા છે પરંતુ હાઇડ્રોલિક સીડી ખુલતી જ નથી અને તેના કારણે લોકોના જીવ બચાવવામાં અહીં વિલંબ થઈ રહ્યો છે ત્યારે લાખોના ખર્ચે સાધનો તો વસાવવામાં આવે છે પરંતુ આ સાધનો જ્યારે જરૂર પડે જ્યારે સમય સમયે જ આ સાધનો કામ નથી આવતા ત્યારે શું કોઈ ચકાસણી થતી નહીં હોય તે પણ અહીં અહીં સવાલ ઉભો થઈ રહ્યો છે કારણ કે અહીં લોકોના જીવની વાત છે લોકોની જિંદગીની વાત છે લોકોના જીવ અહીં જોખમમાં મુકાયેલા છે અને તેમને બચાવવાની કામગીરી અહીં કરાઈ રહી છે તો આફતની આ આગ અને સ્માર્ટ સિટીની જે મોટી મોટી ગુલબાંગો પોકારવામાં આવે છે મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ શું માત્ર મોટી ગગનચુંબી ઇમારતો ઉભી કરા દેવાથી જ સ્માર્ટ સિટી બની જાય છે તેવા અનેક સવાલ કારણ કે દુર્ઘટનાઓ જ્યારે ઘટે છે ત્યારે અનેક એવા કારણો સામે આવે છે કે જેના કારણે લોકોના જીવ બચાવવામાં વિલંબ થાય છે અને તેના કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે તો અધિકારીઓ સક્રિય છે પરંતુ નીચેના કર્મચારીઓની નિષ્ક્રિયતા અહીં સામે આવી રહી છે કારણ કે જરૂર પડે ત્યારે જ અહીં હાઇડ્રોલિક સીડી ખુલતી નથી તો ફાયર બ્રિગેડે કરવાની થતી તૈયારીઓમાં અહીં બેદરકારી સામે આવી છે શું આ તમામ સાધનોની પૂરતી ચકાસણી નહીં કરવામાં આવતી હોય શું ત્યારે જ ખબર પડે છે કે આ હાઇડ્રોલિક સીડી ખુલતી નથી કે જ્યારે આગ ઘટે છે જ્યારે આગમાં તેને ઉપયોગમાં લેવાની હોય છે અને ત્યારે જ ખબર પડે છે કે હાઇડ્રોલિક સીડી ખુલતી નથી એટલે આ વધુ એક મોટી બેદરકારીની સામે આવી છે કારણ કે લોકોના જીવ બચાવવા માટે આ પ્રકારના સાધનો વસાવવામાં આવે છે લોકોના ખર્ચે લોકોના કરના પૈસે જ આ સાધનો વસાવવામાં આવે છે લાખોના કરોડોના ખર્ચે પરંતુ અહીં જ્યારે સમય હોય જ્યારે જરૂર હોય જ્યારે કટોકટીની સ્થિતિ ઊભી થાય ત્યારે જ આ સાધનો ઉપયોગમાં નથી લઈ શકાતા કારણ કે આ હાઇડ્રોલિક સીડી ખુલી નથી રહી અને તેના કારણે જે લોકો પોતાના જીવ બચાવવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે સંઘર્ષ કરી રહ્યા છે હાલ ગુહાર લગાવી રહ્યા છે તેમના જીવ બચાવવામાં અહીં વિલંબ થઈ રહ્યો છે તો આગ તો કાબુમાં આવી ગઈ છે પરંતુ લોકોના રેસ્ક્યુ ઓપરેશનમાં વિલંબ થઈ રહ્યો છે તેનું અને તેનું એકમાત્ર કારણ એ છે કે અધિકારીઓ સક્રિય છે પરંતુ નીચેના જે કર્મચારીઓ છે તેઓની નિષ્ક્રિયતા અહીં સામે આવી રહી છે તો શા માટે આ હાઇડ્રોલિક સીડીની જે કામગીરી છે તેના અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે શંકાના દાયરામાં છે શું પહેલા તપાસ કરવામાં નહીં આવતી હોય આ સાધનોની કારણ કે આ જ સાધનો એવા છે કે જ્યારે લોકોના જીવ જોખમમાં મુકાયેલા હોય લોકોના જીવ અધ્ધર થઈ ગયા હોય ત્યારે આ જ સાધનો દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવતું હોય છે લોકોનો જીવ બચાવવામાં આવતો હોય છે પરંતુ આ જ સાધનો જ્યારે કટોકટીની સ્થિતિમાં જ્યારે જરૂરના સમયે જ કામમાં નથી આવી શકતા ત્યારે અહીં બેદરકારી કોની તે ચોક્કસ નક્કી કરી શકાય કારણ કે અહીં તંત્રની જ બેદરકારી સામે આવી રહી છે તો સુરતની જે ઘટના સામે આવી હતી તક્ષશિલા કાંડની ઘટના કે જેમાં બાળકો ચોથા માળે ફસાયેલા હતા અને ત્યારે સીડીઓ ચોથા માળે પહોંચી શકે તેટલી લાંબી સીડીઓ નહોતી અને તેના કારણે બાળકો પોતાનો જીવ બચાવવા માટે કૂદકા મારતા હતા અને અહીં હાઇડ્રોલિક સીડી ખુલતી નથી આમ અંગે વધુ વિગત માટે સંવાદદાતા જયંતિ ચૌધરી આપણી સાથે જોડાઈ ગયા છે જે જયંતિ આ આખરે વિકરાળ આગ કાબુમાં તો આવી ગઈ છે પરંતુ વધુ એક વખત તંત્રની બેદરકારી સામે આવી છે કારણ કે હાઇડ્રોલિક સીડી ખુલતી જ નથી તેવા સમાચાર મળી રહ્યા છે જી ચોક્કસથી જે આગ લાગી હતી આગ લગભગ 12:30 આસપાસ લાગી હોવાનું સ્થાનિકોનું કહેવું છે પણ સૌથી પહેલા તો ફાયરના જે અધિકારીઓ છે ફાયર સેફ્ટી છે
एक आध कलाक जितनी लेट आई थी जेना लैने आग विकराल रूप धारण करेलू तो साथ साथ जे हाइड्रोलिक सीडी कही सकते जे सौथी मोटू फायर ब्रिगेड होय छे हाइड्रोलिक सीडी एनी साथे होय छे એ પણ ખુલી ન હતી એ મો કેક ને કેક ખામી હોવાનું પણ સામે આવ્યું છે એટલે ચોક્કસ થી કહી શકાય સ્થાનિક લોકોમાં જે રોષ છે એ રોષ હાઇડ્રોલિક સીડીને લઈને છે જ્યારે સાતમા માર્ગ પર કે પાંચમા માર્ગ પર આગ લાગી હોય ને લોકો બચવા માટે બૂમા બૂમ કરતા હોય પણ હાઇડ્રોલિક સીડી ના ખુલવાના લીધે ફાયર વિભાગે નીચેથી સંપૂર્ણપણે આગ પર કાબુ મેળવ્યો ત્યારબાદ જ તેઓ ઉપર જઈને લોકોને રેસ્ક્યુ કર્યા હતા એટલે ચોક્કસ થી કહી શકાય કે કેક ને કેક હાઇડ્રોલિક સીડી ના ખુલવાના લીધે જે કરોડોનું બજેટ દર વર્ષે ફાળવવામાં આવે છે ફાયર માટે અને ફાયરના નવા નવા સાધનો વસાવવાની જે વાત કરવામાં આવે છે ખરેખર ક્યાંક ને ક્યાંક અહીંયા નિષ્ફળ પુરાવા થઈ રહી છે કારણ કે આવા સમયે જયારે ફાયરની જે સીડી થતી ખુલતી ત્યારે ચોક્કસ થી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ફાયરની પણ બેદરકારી સામે આવી રહી છે. જી જયંતી, જયારે કોઈ પણ આગ લાગે ત્યારે જ કૂવો ખોદવામાં તંત્ર લાગી જાય છે, આ પહેલી વખત નથી બન્યું કારણ કે સુરતમાં જે ઘટના ઘટી હતી ત્યારે પણ પૂરતા સાધનોનો અભાવ હતો અને ત્યારબાદ જે પ્રમાણે તંત્રની ટીમ જાણે કે નાટક કરતી હોય તે રીતે બિલ્ડિંગોમાં ચકાસણી હાથ ધરવામાં આવી અને ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી, પરંતુ અહીં સવાલ એ થાય છે કે તમારી પાસે જે સાધનો છે તે ઉપયોગમાં નથી લઈ શકાય તેવા સાધનો શા માટે? ચોક્કસથી જે ફાયર તંત્ર છે અથવા સરકાર છે આગ લાગ્યા બાદ કૂવો ખોદવા જેવી જ વાત કરે છે, કારણ કે જયારે સુરતમાં પણ ઘટના બની હતી ત્યારબાદ તમામ પ્રકારના ટ્યુશન ક્લાસીસોનો નોટિસ આપવામાં આવી હતી, તમામ પ્રકારના બિલ્ડિંગો સીલ કરવામાં આવ્યા હતા, તમામ પ્રકારના ઉપર જેમને શેડ બાંધેલો હોય તોડવા દીએ, દરવાજે બના દીએ, તો હવા કા કોઈ પાંચમી મંજિલ હવે કોઈ ફસાયેલું નથી, સબકો નિકાલ દિયા, દો લોગ ઉપર હૈ, નવે ફ્લોર પે સેફ હૈ, ઉનકો નીચે નહીં ઉતારા જા સકતા, ઇમોબિલ હૈ. તો હાલ ચીફ ફાયર ઓફિસર એમએફ દસ્તુર ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તેમણે જે પ્રમાણે માહિતી આપી કે અત્યારે હાલ તમામ લોકોને નીચે ઉતારી લેવાયા છે, કોઈ પણ વ્યક્તિ હાલ આગમાં નથી ફસાયેલું. તો એમએફ દસ્તુર કે જેઓ ચીફ ફાયર ઓફિસર છે તેઓ પણ હાલ ઘટના સ્થળે પહોંચી ગયા છે. તો હાલ તો આગને કાબુમાં લઈ લેવામાં આવી છે, પરંતુ જે તમામ લોકો, વધુ માહિતી માટે સંવાદદાતા અનિતા પટણી આપણી સાથે જોડાઈ ગયા છે. જી અનિતા, હાલ શું અપડેટ મળી રહી છે, શું આગને કાબુમાં લઈ લેવાય છે, હજુ કેટલા લોકો બિલ્ડિંગમાં ફસાયેલા છે? જી ખાસો કૃષ્ણા, અત્યારે હાલ જે માહિતી મળી રહી છે, ઘટના સ્થળે અમે લોકો જયારે હાજર છીએ, આગ ઉપર કાબુ ચોક્કસ મેળવાઈ ગઈ છે, પરંતુ 25-30 લોકો જે ફસાયા છે તેનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, સાથે 1-2 લોકો ખૂબ જ ગંભીર ઇજાગ્રસ્ત છે તે સામે આવી રહ્યું છે. પરંતુ અત્યારે સૌથી મોટી બેદરકારી એ સામે આવી રહી છે કે જે આધુનિક ટેકનોલોજીની જે વાત ફાયર બ્રિગેડની ટીમ કરી રહી હતી, જે હાઇડ્રોલિક સીડીની વાત કરવામાં આવી રહી હતી, જે અત્યારે હાલ નિષ્ફળ નીવડી છે. જયારે છઠ્ઠા માળે આગ લાગી છે, હાઇડ્રોલિક સીડી અને ફાયરની જે ગાડી જે સર્વિસની છે તે પહોંચી હતી ઘટના સ્થળે, પરંતુ હાઇડ્રોલિક સીડી ઓપન થઈ નથી. અત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે જયારે લોકોની મદદ કરવા માટે આ જયારે આધુનિક ટેકનોલોજી કરોડોના ખર્ચે મંગાવવામાં આવી છે, પરંતુ જયારે તેની ઉપયોગની જરૂર પડી ત્યારે તે નિષ્ફળ સાબિત થઈ છે. એ ચોક્કસ વાત એ સામે થઈ રહી છે કે દશેરાના દિવસે ઘોડો ના દોડે તેવી સ્થિતિનું નિર્માણ અત્યારે હાલ આ ઘટનામાં સામે આવી રહ્યું છે. સુરતમાં જે તક્ષશિલા બિલ્ડિંગની અંદર ફાયર બ્રિગેડના ઓફિસર પાસે આ પ્રકારની કોઈ સામગ્રી નથી, જેના કારણે મોટી જાનહાની થઈ હતી, પરંતુ અમદાવાદ ફાયર બ્રિગેડ પાસે આ ઘટના જે સામગ્રી હતી છતાં બી આ ઘટના બની. આપણી સાથે અત્યારે હાલ તો જે દસ્તુર સર છે તેમની સાથે જ આપણે વાત કરીશું. સાહેબ, આ જે ઘટના બની છે શું કહેશો સમગ્ર મામલે અને કેવી બેદરકારી સામે આવી રહી છે? જે ફાયર સિસ્ટમ ની લાઈન હતી એને કોઈ ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દીધું, એટલે ચાલુ પાણીનો સપ્લાય બંધ થઈ ગયું. બીજું કે સ્ટેરકેસ જે ખુલ્લો રાખવાનો હોય, સ્ટેરકેસ માં કોઈ સીડી દરવાજા બનાવી લીધા છે, બારીઓ બનાવી લીધી છે, એટલે વેન્ટિલેશન નથી થઈ શક્યું અને એના લીધે જ આગ ઉપરના માળે બી ફેલાઈ બધી બાજુથી અને આપણે અંદર એન્ટ્રી નહીં લઈ શક્યા. કામગીરી ચાલુ છે પણ આગ બુજાઈ ચૂકી છે, લોકોને ઉતારી લીધા છે, ટોટલ લગભગ 35 લોકો હશે, એમાંથી આપણે જે ઉચકીને લાયા એવા 7 જણા છે, એકનું એક ક્રિટિકલ લાગે છે, કદાચ મૃત્યુ થયું એવું, એ હોસ્પિટલ ગયા પછી ખબર પડી. લાગી રહી છે લોકોએ કોરિડોર બ્લોક કરી દીધો છે, બારીને દરવાજા બનાવી દીધા છે, એટલે ધુમાડો એને લીધે ઉપર આગ ફેલાવાનું કારણ બી છે.
ને લિફ્ટ આગળ ભી બધું પ્લાયવુડ ને બધું કરીને આખું બ્લોક કરી દીધું છે, જેથી આગ શહેર ક્યાં સુધી ફેલાઈ ગયું. ઘરની બહાર નીકળવાની કોઈ જગ્યા નહીં, ધુમાડો ભરાઈ રહ્યો હતો અને ફાયર સિસ્ટમ ની કોઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય બંધ કરી દીધો એટલે ચાલુ સિસ્ટમ બંધ થઈ ગયું. આને ચેકિંગ બી થયું છે, સિસ્ટમ બી ચાલુ છે, એક્સટિંગ્વિશર બી ઓપરેટ થયા, પણ ચાલુ કામગીરી દરમિયાન કોઈ ફાયર સિસ્ટમ નો ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દીધો આ સંપૂર્ણ બિલ્ડિંગ નો, એટલે આખી ચાલુ સપ્લાય બંધ થઈ ગયો. એટલે આપણે ગાડીઓની પાઇપો કનેક્ટ કરીને, હાઇડ્રન ની લાઇનો આપણે કનેક્ટ કરીને ઉપર પાણી પહોંચાડવું આપવામાં આવે. શોર્ટ સર્કિટ જ હોય શકે, પણ તે છતાં તપાસ કરીને જે લોકો બહાર નીકળ્યા છે એમને પૂછીને પછી એક્ઝેક્ટ કારણ કહી શકે. અમારી સામે નથી ફાટ્યું, પણ અહીંયા લગભગ ગેસ સપ્લાય છે એટલે ખબર નથી, હવે એ તપાસનો વિષય છે. પાંચમાં છઠ્ઠા ત્રણ ટેન્કરો મંગાયા છે વધારે, પણ ત્રણ ટેન્કર એટલે લગભગ 40,000 લીટર પાણી બધી આપે, એના સેન્સર બ્લોક થઈ ગયા છે, એનું જ તપાસ ચાલુ છે. બિલ્ડર બિલ્ડર જયારે આપણને સોંપ્યું, આપણે ઇન્સ્પેક્શન કર્યું ત્યારે બરોબર હતું, ત્યાં હારી એક્સટેન્ડ કરી, દરવાજા એક્સટેન્ડ કરીને વેન્ટિલેશન આખું બ્લોક કરી નાખ્યું. સાહેબ એ તો એક જણનું મોત થયું છે સમગ્ર ઘટનાને લઈને, પણ જે પ્રકારે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, સુરત જેવી ઘટના દુર્ઘટના મુક્તિ સર્જાય એ પહેલા બચી લેવામાં આવી છે, પરંતુ શું કહેશો અત્યારે આ જે ઘટના બની છે એને લઈને પણ જવાબદાર તમે ફેરવો છો? બિલ્ડિંગ ની અંદર જો તમે કોઈ એનઓસી આપ્યા પછી બિન અધિકૃત કોઈ બાંધકામ કરો છો, કોઈ રસ્તો બ્લોક કરો છો, તો આપણે કોને બ્લેમ કરી શકીએ? જે આ બધું જે બ્લોક કરે છે એને જોયું. તમે આપણી સાથે અત્યારે દસ્તુર સાહેબ પોતે હાજર હતા. આ સમગ્ર જે ઘટના બની છે તેમાં સૌથી મોટી જવાબદારી સ્થાનિક રહીતોની સામે આવી રહી છે, પોતાના શેડ તૈયાર કરી દીધા હતા અને જેના કારણે જ્યારે પાંચમા માળે જયારે આગ લાગી હતી તે પ્રસરીને છઠ્ઠા માળે પહોંચી હતી, અને આગનું કારણ જયારે ફાયર બ્રિગેડથી ઘટનાસ્થળે પહોંચી હતી આગ ઉપર કાબુ મેળવવા માટે, પરંતુ શેડના કારણે તે ઉપર સુધી પહોંચ્યા હતા અને જેના કારણે ભારે તેમજ બાદ તેઓએ આગ ઉપર કાબુ મેળવ્યું છે. ખૂબ જ દુઃખદ ઘટના એ સામે આવી રહી છે કે એક વ્યક્તિનો મોતના સમાચાર મળ્યા છે, 25-30 લોકોના રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે, પરંતુ એક મોટી દુર્ઘટના ચોક્કસ સર્જાઈ છે. પરંતુ જે હાઇડ્રોલિક સીડીની વાત છે તેનો ઉપયોગ ફાયર બ્રિગેડ નથી કરી શક્યો, તેનું દુઃખ અત્યારે હાલ ચોક્કસ જોવા મળી રહ્યું છે. પરંતુ સવાલ એ થાય છે કે આજે જે સમગ્ર ઘટના બની છે તેમાં બેદરકારી બિલ્ડરની છે કે સ્થાનિક રહીશોની, એક ચોક્કસ સવાલ બની રહ્યો છે. જી, અહીં સ્થાનિકોની પણ બેદરકારી સામે આવે છે, અનિતા, બિલ્ડરની પણ બેદરકારી સામે આવે છે, પરંતુ અહીં સવાલ એ થાય છે કે જ્યારે સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરવામાં આવે છે લાખોના ખર્ચે, જ્યારે અધિકારીઓ પશ્ચિમી દેશોમાં જાય છે ત્યાંની વહીવટી સિસ્ટમને સમજવા માટે, ત્યાંના ડિઝાસ્ટર મેનેજમેન્ટને સમજવા માટે, ત્યારે શા માટે તેનું અમલીકરણ અહીં આપણે ત્યાં નથી કરી શકાતું? કોને જવાબદારી રહેશે હાઇડ્રોલિક સિટી ન ખુલી તેને? હજી તો ચોક્કસ મોટી બેદરકારી ચોક્કસ કહી શકાય, પરંતુ હાઇડ્રોલિક સીડીને લઈને જયારે ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું ત્યારે આ હાઇડ્રોલિક સીડીની તમામ જે ડેમોન્સ્ટ્રેશનની અંદર કેવી રીતના તેની કામગીરી છે તે સ્પષ્ટતા કરવામાં આવી રહી હતી. પરંતુ સવાલ એ થાય છે કે જયારે હાઈરાઈઝ બિલ્ડિંગને ફાયર સેફ્ટીને લઈને એનઓસી આપવામાં આવી હતી ત્યારે જયારે જસૂસ સાથે જે વાતચીત થઈ તેમના કહેવા પ્રમાણે જયારે તેઓએ ચકાસણી કરી હતી ત્યારે એનઓસીમાં બિલ્ડરની કોઈ બેદરકારી સામે નથી આવી, પરંતુ સ્થાનિક લોકોની બેદરકારી અત્યારે સ્પષ્ટ ચોક્કસ આવી રહી. જે સુરતની જે ઘટના બની હતી એ દરમિયાન આધુનિક હાઇડ્રોલિક સીડી નહીં હોવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું હતું. આ દુર્ઘટનાની અંદર 25-30 લોકોના જીવ તો બચી ગયા છે સ્થાનિક રહીશો અને ફાયર બ્રિગેડના ટીમ દ્વારા જે રેસ્ક્યુ કરવામાં આવ્યા, પરંતુ એક વ્યક્તિનું મોત ચોક્કસ થઈ ગયું છે, જેમાં કોની બેદરકારી એક સવાલ ચોક્કસ ઉઠી રહ્યો છે. ત્યારે દહેશતનું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે, કારણ કે 12 માળની હાઈરાઈઝ બિલ્ડિંગ છે જે દ્રશ્યોમાં સામે આવી રહ્યું હતું કે લોકો ખૂબ જ મુશ્કેલીમાં જે હતા પોતે પોતાની બિલ્ડિંગ ખાલી કરી દીધી હતી. ફાયર બ્રિગેડ બી જે તેને આગ બુઝાવવામાં સફળતા તો મેળવી રહી છે, પરંતુ લોકોને સલામત ખસેડવામાં ક્યાંક ને ક્યાંક તેમને ભારે જહેમતનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે લોકોએ જે ગેરકાયદેસર શેડ ઉભા કરી દેવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે તપાસ કરવામાં આવી તો તેમને ઉપર પહોંચવામાં ખૂબ જ મુશ્કેલી થઈ હતી, કારણ કે આગનું પ્રમાણ વધારે હતું, ધીમે ધીમે પાંચમા માળેથી 12મા માળ સુધી પ્રસરી રહ્યું હતું. એ દરમિયાન તેઓ ઉપર જઈ શક્યા ન હતા, જ્યારે જે ત્યાંની જે લાઇટ સિસ્ટમ છે તે બંધ કરી દેવામાં આવી હતી,
તો આ સમગ્ર મામલે અત્યારે હાલ સવાલે ઉઠી રહ્યો છે કે એક વ્યક્તિનું મોત થયું છે, ફરી એક વખત નિર્દોષ હોમાયો છે, તેની કોની જવાબદારી છે એક સવાલ ચોક્કસ બની રહ્યો છે. કારણ કે ફાયર બ્રિગેડ તો પહોંચી છે, પરંતુ તંત્રએ આ મામલે જયારે કેરકેટેચર શેડ જયારે બનાવી દેવામાં આવ્યું છે, અવારનવાર હાઈરાઈઝ બિલ્ડિંગની ચકાસણીની વાત કરવામાં આવી રહી હતી. જયારે મોટી દુર્ઘટના બને છે ત્યારે તંત્ર જાગે છે, મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે, પરંતુ જયારે કેરકેટેચર શેડ બનાવવામાં આવી રહ્યા છે, ગંભીર જોખમ જયારે સામે આવી રહ્યું છે કે જયારે આગ લાગે તો આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે, તેમ છતાં બી તંત્ર દ્વારા કોઈ પગલાં નહીં લેવામાં આવતા આ ફરી એક વખત આ દુર્ઘટનાનો સામનો ફરી એક વખત કરવો પડ્યો છે. નિર્દોષનો ભોગ થયો છે, અનેક લોકોએ પોતાનું ઘર અને પોતાના જે ઘરની જે ચીજ વસ્તુઓ અત્યારે ગુમાવી છે, લોકો અત્યારે દહેશત હેઠળ જીવી રહ્યા છે. તો સવાલ એ ઉઠી રહ્યો છે કે આ જે પરિસ્થિતિ છે તેમાં જવાબદાર કોને ગણવા. જી અનિતા, આપ જોડાયેલા રહેશો અમારી સાથે. તો આ બે અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. એક દ્રશ્ય છે સુરતના તક્ષશિલા કાંડના કે જેમાં 20 થી પણ વધુ બાળકોના જીવ હોમાઈ ગયા હતા. આ આગ 20 થી પણ વધુ બાળકોને ભરખી ગઈ હતી અને ત્યાં પણ તંત્રની બેદરકારી સામે આવી હતી, કારણ કે તંત્ર પાસે પૂરતા સાધનો નહોતા અને તેને કારણે બાળકો પોતાના જીવ બચાવવા માટે કૂદી ગયા હતા. તો અનેક બાળકો ધુમાડાને કારણે ગુંગળાઈને મોતને ભેટ્યા હતા. તો બીજા આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ તે અમદાવાદની આજની ઘટના, અમદાવાદના ગોતા વિસ્તારમાં જે ઘટના ઘટી છે આગની, તેના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. તો આ બંને સ્માર્ટ સિટીના દ્રશ્યો, તો આ બંને લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. તક્ષશિલા અગ્નિકાંડના આ પ્રથમ દ્રશ્યો અને બીજા દ્રશ્યો અમે આપને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ અમદાવાદના, કે જ્યાં હાલ